विद्यार्थी मित्रों प्रकरण एक नी अंदर अगाउ आपणे प्रत्यक्ष तपास नी वात करी एना लाभ अने गैरलाभ जोया ए परोक्ष तपास तो परोक्ष तपास एटले शुं तो ज्यारे कोई पण परिस्थिति उद्भवे त्यारे संशोधक तपास अंगेनी जाणकारी धरावनार सक्षम संस्था के व्यक्तिनो संपर्क करे अने आवी संस्था के व्यक्ति पासेथी अनुरूप माहिती मेळवे छे એટલે કોઈ બીજી સંસ્થા કે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવામાં આવે તો એને શું કહેવામાં આવે પરોક્ષ તપાસ કહેવામાં આવે છે જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય એટલે પ્રત્યક્ષ રીતે માહિતી મળી શકે તેમ ન હોય માહિતીનું ક્ષેત્ર કેવું હોય વિસ્તૃત હોય તો એ સંજોગોમાં ત્યાર પછી માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ કેવું હોય ગુંચવણ ભર્યું હોય અને જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતા ખર્ચ અસહ્ય હોય એટલે ખર્ચ વધારે થતો હોય માહિતી મેળવવી ગૂંચવણ ભરી હોય બરાબર વિશાળ ક્ષેત્ર હોય પ્રત્યક્ષ રીતે મેળવવી માહિતી શક્ય ન હોય તો એવા સંજોગોમાં પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવી શકાય છે તો પરોક્ષ રીતે જ્યારે માહિતી મેળવવામાં આવે ત્યારે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી માહિતી આપણે મેળવીએ છીએ તો એનાથી ફાયદા શું થાય એટલે કે એના લાભ શું છે તો આ જ્યારે કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ શું છે ઉપયોગી છે પછી બીજો મુદ્દો આપણે કે જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય રૂબરૂમાં માહિતી આપતા સંકોચ અનુભવતો હોય શરમ અનુભવતો હોય કે તૈયાર ન હોય ત્યારે પરોક્ષ તપાસ શું છે ઉપયોગી પદ્ધતિ છે પ્રત્યક્ષ તપાસની રીતમાં સરખામણીમાં આ રીતમાં ખર્ચ સમય અને શક્તિ શું થાય છે પ્રમાણમાં ઓછા થાય છે એટલે પ્રમાણમાં સમય શક્તિનો વપરાશ ઓછો થાય છે ત્યાર પછી જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે બરાબર એટલે જુદા જુદા વિભાગ માટે માહિતી જોઈતી હોય બરાબર દાખલા તરીકે આપણે સ્કૂલની અંદર માધ્યમિક પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક બરાબર આ તમામ બાબતોની માહિતી જોઈતી હોય તો એ આપણે શું છે કે ઓફિસની અંદર સંપર્ક કરીએ તો એ તમામ વિભાગોની માહિતી આપણને પરોક્ષ તપાસ દ્વારા મળી જઈએ એટલે કે દરેક વિભાગમાં આપણે પર્સનલી બાળકોને કે શિક્ષકોને મળવાની જરૂર રહેતી નથી એટલે જુદા જુદા વિભાગ માટે જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ પદ્ધતિ શું છે ઉપયોગી છે ત્યાર પછી એના ગેરલાભની વાત કરીએ તો આમાં શું છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે એ વ્યક્તિ કે સંસ્થા શું પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતા હોય બરાબર એ લોકો માહિતી આપવામાં પૂર્વગ્રહ રાખે એટલે કે આપણી પ્રત્યે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખીને માહિતી આપે તો એ માહિતી શું બને છે ઓછી વિશ્વસનીય બને છે બરાબર તો આ પૂર્વગ્રહ જ્યારે રાખે ત્યારે માહિતી ઉપયોગી બનતી નથી અને બીજો મુદ્દો ગેરલાભનો છે કે જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે કેટલો પ્રામાણિક છે એટલે કે જો અપ્રમાણિક હોય બિનકાબેલ હોય અથવા તો સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે બરાબર એટલે પરોક્ષ તપાસ દ્વારા બીજી વ્યક્તિ ઉપર આધાર રાખવાનો હોય તે વ્યક્તિ જો પ્રામાણિક ન હોય કાબેલ ન હોય અથવા તો માહિતી આપવા સક્ષમ ન હોય અને જો એની પાસે માહિતી લઈએ તો એ માહિતી કેવી બને છે આપણને નકામી બની જાય છે ત્યાર પછી ત્રીજી પદ્ધતિ જે છે પ્રાથમિક માહિતી એકઠી કરવામાં આપણે બે પદ્ધતિ જોઈ પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ એના લાભ અને ગેરલાભ હવે પ્રશ્નાવલીની રીત એટલે જ્યાં આગળ પ્રત્યક્ષ તપાસ પણ અનુકૂળ ન હોય પરોક્ષ તપાસ પણ અનુકૂળ ન હોય ત્યારે એના અનુસંધાનમાં એક શું બનાવવામાં આવે છે પ્રશ્નાવલી બનાવવામાં આવે છે એ પ્રશ્નાવલીની યાદીમાં પ્રશ્નો શું હોય છે એના હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવી અને જે તે વ્યક્તિને આપવામાં આવે છે અને એ રીતે આપણે એ પ્રશ્નોની પ્રશ્નાવલી જે બનાવી હોય એ પ્રશ્નાવલી એની પાસે ભરાવવામાં આવે છે એમાં ટીક કરવામાં આવે કે ભાઈ આ સંમત છો અસંમત છો સાચું છે ખોટું છે બરાબર અથવા તો એમાં તમે ખરું ખોટું નિશાની કરો બરાબર તો એ રીતે તમે પ્રશ્નાવલી પણ બનાવી શકો અને આ પ્રશ્નાવલી જે છે એ આદર્શ પ્રશ્નાવલી હોય તો આપણને આદર્શ માહિતી પ્રાપ્ત થાય આ જે મુદ્દો છે એ ખાસ આઈએમપી મુદ્દો છે અને એ રીતે તમારે આ મુદ્દાને બહુ ધ્યાનથી વાંચવાનો છે સમજવાનો છે
અને એને તૈયાર કરવાનો છે? આ પ્રશ્ન પણ પૂછાશે. બે પ્રશ્નો બહુ અગત્યના હતા, એક પ્રાથમિક માહિતી અને કોણ માહિતીનો તફાવત, અને બીજો છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો આદર્શ પ્રશ્નના લક્ષણોમાં તમારે આટલા મુદ્દા લખશો તો પણ ચાલશે. હું તમને પાછળથી તમને લેસન આપી દઉં છું, એટલે હવે આમાંથી નહીં લખો તો પણ ચાલશે. આ પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ, એટલે શીર્ષક યોગ્ય હોવું જોઈએ પ્રશ્નાવલીને. જેમ કે આપણે માહિતી મેળવતા વસ્તી ગણતરી, તો લખવું પડે કે ભારતની વસ્તી ગણતરી 2021 કે અથવા 2020 કે 2019ના આધારે વસ્તી ગણતરીને પ્રશ્નાવલી, એ રીતે તમારે યોગ્ય શીર્ષક આપવું જોઈએ. શાળામાં તમે ભરતા હોય વિદ્યાર્થીઓની માહિતી, તો વિદ્યાર્થીઓની અંગત માહિતી અથવા તો વિદ્યાર્થીઓની શૈક્ષણિક માહિતી, એ રીતે શીર્ષક આપવું જોઈએ. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને એટલે કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, બરાબર. પ્રશ્નો બહુ હોવા જોઈએ નહીં, બરાબર. ત્યાર પછી પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. જે પ્રશ્નો પૂછો એ તમારે જોઈતા હોય એને સંગત પૂછવા જોઈએ, બીજા પૂછવા જોઈએ નહીં. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ, પણ એનું લક્ષણ છે. પછી પ્રશ્નો કેવા હોવા જોઈએ? તાર્કિક ક્રમમાં હોવા જોઈએ, બરાબર. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે, તો તમે સ્માર્ટફોન વાપરો છો આ ક્રમ યોગ્ય નથી, પરંતુ સાચો ક્રમ એ કે પ્રશ્ન પ્રથમ કેવો હોવો જોઈએ કે પહેલો કે તમે સ્માર્ટફોન વાપરો છો તો એનું મંતવ્ય આપો, પણ પહેલું જ મંતવ્ય પૂછો તો એ વ્યક્તિ સ્માર્ટફોન વિશે અજાણ હોય અથવા વાપરતો ન હોય તો તમને સાચી માહિતી આપે નહીં. એટલે તર્કમાં હોવા જોઈએ, પહેલો કે સ્માર્ટફોન છે તમારી પાસે, બીજો પ્રશ્ન સ્માર્ટફોન વિશે તમે તમારું મંતવ્ય આપો, બરાબર. એ રીતે ક્રમમાં હોવા જોઈએ. પછી લાગણીસભર તથા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, બરાબર. કેટલાક વખતે જેની પાસે ઉત્તર મેળવવાનો છે આપણે એના અંગત પ્રશ્નો, અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, બરાબર. અને બાંયધરી પણ આપવી જોઈએ કે તમારા જે પ્રશ્નોના જવાબ છે એ ગુપ્ત રાખવામાં આવશે, એવી આપણે બાંયધરી પણ અંદર પ્રશ્નાવલીમાં લેખિત આપવી જોઈએ. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ, એટલે એમાં કોઈ ગણતરી કરવાની, લખવાના જવાબો એવા ના હોય, પ્રશ્ન હા કે ના માં આવે તેવા જ હોવા જોઈએ. જવાબ છે એમાં હા કે ના, અથવા તો ખરું ખોટું કરવાનું હોય, સંમત અસંમત હોય તો યસ નો, બરાબર. નિશાની કરવાની હોય ખરાની કે ખોટાની, એવા જ હોવા જોઈએ. તો આ રીતે અહીંયા પ્રશ્નાવલી જે છે એ પ્રશ્નાવલીની અંદર તમને આદર્શ પ્રશ્નાવલી કેવી હોય એનો જો નમૂનો આપ્યો છે. આ ખાલી તમારે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીનું નામ છે ને પ્રશ્નો, બરાબર. એ રીતે તમારે આ રીતે પ્રશ્નાવલીની અંદર તો આ ધોરણ 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની તે વિશેની માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો શું છે? નમૂનો છે. તો આ રીતે પ્રશ્નાવલી તૈયાર થાય. આ ખાલી જાણવા માટે તમને આપ્યું છે, સમજવા માટે આપ્યું છે. અગત્યનું જે છે એ આદર્શ પ્રશ્નાવલીના શું છે? લક્ષણો છે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, પૂરું કરીએ પહેલા આ ટપાલ દ્વારા પણ આપણે સમજી લઈએ કે ટપાલ દ્વારા જે છે એટલે કેટલીક વખતે શું છે, પ્રશ્નાવલી જે હોય એ પ્રશ્નાવલી ક્યાં મોકલવામાં આવે? ટપાલમાં મોકલવામાં આવે. ટપાલ દ્વારા મેળવી લખી અને એમાં પ્રશ્નાવલી જે છે એ પ્રશ્નાવલીમાં અત્યારે તો ઈમેલ દ્વારા પણ ઝડપી મેળવી શકાય, બરાબર. અને પહેલાના જમાનામાં ટિકિટ લગાવીને પરબીડિયામાં પ્રશ્નો મોકલવામાં આવે, સામેનો વ્યક્તિ એ જ પાછા પરબીડિયામાં જવાબી પરબીડી હોય તે જવાબી પરબીડિયામાં પ્રશ્નોના જવાબ આપે, હા ના ટીક કરી અને પરત આપણને મોકલી આપે. અત્યારે કોમ્પ્યુટરમાં ઈમેલમાં બહુ આ સેવા ફાસ્ટ થઈ ગઈ છે, એટલે અત્યારે આ બહુ અગત્યની રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા એનો લાભ શું છે, તો વિશાળ ક્ષેત્ર હોય, આખા દુનિયાના કોઈ પણ જગ્યાએથી માહિતી મેળવી હોય તો પણ મેળવી શકાય. આ માહિતી સરળ છે અને ઓછા ખર્ચે મેળવી શકાય, બરાબર. તો તમે ઈમેલ દ્વારા ઝડપથી મેળવી શકાય, બરાબર. ગણતરીની સેકન્ડોમાં મિનિટોમાં આ માહિતી મેળવી શકાય. પછી વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા પણ સંપર્ક ટાળવાનું મુશ્કેલ ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પર આગ્રહ આ રીતે માહિતી મેળવી શકે છે, બરાબર. વ્યક્તિગત
સંપર્ક ના કરો, દાખલા તરીકે અમેરિકાનામાંથી માહિતી મેળવ્યો કોઈ વ્યક્તિ પાસેથી, તો એ વ્યક્તિનો આપણે વ્યક્તિગત સંપર્ક ન કરી શકતા, કે ટેલિફોનથી પણ ન મેળવી શકતા, તેને ઈમેલ દ્વારા માહિતી મોકલી અને આપણે એનો માહિતીનો જવાબ મેળવી શકીએ. હવે એના ગેરલાભ શું છે? તો જ્યાં વ્યક્તિ અશિક્ષિત હોય, કેવો હોય? અશિક્ષિત હોય, સહકારની ભાવના ના હોય જે વ્યક્તિનામાં, તો ત્યાં આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી. પછી ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી કેવી હોય છે? ખોટી હોય છે, બરાબર. કેટલીક વખતે માહિતી એને આશરે લખી નાખી હોય, અધૂરી હોય, બરાબર, અથવા તો જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી પરત મોકલી આપે, એની એ જ માહિતી આપણને પરત મોકલે કોરી, બરાબર, ગમે તે રીતે ખોટી અધૂરી મૂકી અને કાં તો બિલકુલ કોરી પાછી આપી શકે, એનો ગેરલાભ છે. પછી ઉત્તરદાતાની આળસના પરિણામે, કેટલીક વખતે ઉત્તરદાતા આળસ વાળો હોય તો એના લીધે ગેરલાભ થાય અને માહિતી મેળવવામાં શું થતો હોય છે? વિલંબ થતો હોય છે. પછી આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે, એટલે કે એને કોઈ મૂંઝવણ હોય તો એ મૂંઝવણ અહીંયા દૂર કરી શકાતી નથી, અને એ વખતે પ્રશ્નો જે હોય એ ખોટું અર્થઘટન કરીને જવાબ આપે એવું પણ બની શકે, તો આ એનો શું છે? ગેરલાભ છે, બરાબર. તો અહીંયા સુધી આપણે જોઈએ છીએ અને આ લેક્ચર શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.